आम आदमी पार्टી હવે શહેરના ગામડામાં તેમજ શહેરમાં કોરોના સમયે મૃત્યુ પામેલા પરિવાર સાથે સીધો જ જનસંવેદના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે જેમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા મેઘરજ અને ઇસરી ગામે કાર્યક્રમ યોજાયો હતો ત્યારે હવે આમ આદમી પાર્ટી પોતાનું કમાન મજબૂત બનાવી ગુજરાતમાં પગ પેસારો કરી ચૂકી છે જેવા હવે આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટી માટે ભારે પડી શકે તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીએ હવે શહેરના ગામડામાં તેમજ શહેરમાં કોરોના સમયે મૃત્યુ પામેલા પરિવાર સાથે સીધો જનસંવેદના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે જેમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા મેઘરજ અને ઇસરી ગામે કાર્યક્રમ યોજાઈ ગયો હતો જેમાં આમ આદમી પાર્ટી હવે મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે ઇસરી ગામે જ્યાં કેટલાય સમયથી ભાજપા પાર્ટીનું પ્રભુત્વ સેવાઈ રહ્યું છે પરંતુ હવે અહીં પાર્ટીના અસંતોષને કારણે હવે ઇસરી પંથકમાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે જેમાં આજે ઇસરી ગામે જનસંવેદના કાર્યક્રમ યોજાયો ત્યારે ઇસરી ગામના 40 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો ઉપરાંત મેઘરજ મુકામે પણ 50થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારે હવે આમ આદમી પાર્ટી પોતાના પક્ષનું પ્રભુત્વ ધીરે ધીરે મજબૂત કરી રહ્યું છે તેવું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જનસંવેદના મુલાકાતના બીજા ચરણમાં આજે મોડાસા મેઘરાજ અને ઇસરી સહિતના ગામોમાં જનસંવેદના મુલાકાત પહોંચી છે જે પણ કોરોનામાં મૃત્યુ પામ્યા છે સરકારની મિસમેનેજમેન્ટના કારણે એમના પરિવારને સાંત્વના પાઠવવા મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ પાઠવવા અને અમે અરવિંદ કેજરીવાલજી જે સહાય આપી છે મૃતકોના પરિવારને 50,000 રૂપિયા રોકડા અને જે કમાનાર વ્યક્તિ મૃત્યુ પામ્યા છે ઘરમાં એમને પત્નીને 2500 રૂપિયા આજીવન પેન્શન અને 2500 વિધવા સહાય 5,000 રૂપિયા દર મહિને આપવાની જે યોજના છે એવી જ માંગ આપણે ગુજરાતમાં પણ કરી રહ્યા છીએ ગુજરાત સરકારની પણ માંગ કરી રહ્યા છીએ ગુજરાત સરકાર પાસે પરંતુ જો એ નહીં કરે તો આગામી સમયમાં 2022માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અમે આ મૃતકોના પરિવારજનોને સાંત્વના માત્ર પાઠવવાની પરંતુ એમના ખાતામાં પણ આવી રીતે રોકડ સહાય આપીશું કમાનાર વ્યક્તિ હશે મૃત્યુ પામ્યા હશે તેમને પણ પેન્શન યોજના આપીશું ઠેર ઠેર જ્યાં પણ જનસંવેદના મુલાકાત જાય છે ત્યાં બહોળા પ્રમાણમાં લોકો જોડાઈ રહ્યા છે આગળના ગામોમાં પણ મેઘરજમાં પણ 50 લોકો જોડાયા છે અહીંયા પણ 40 જેટલા આગેવાનો જોડાયા છે અને મોડાસામાં વિવિધ આગેવાનો જોડાયા છે આગામી સમયમાં પણ આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે બહોળી સંખ્યામાં લોકો સંપર્ક કરી રહ્યા છે એનો અમને આનંદ છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી